મિત્રતા કોને કહેવાય એનો એક ટકો દાખલો. અને એક દિવસ ગુરુ કોઈ રાજા પાસે આશ્રમના માટે સહાય માંગવા ગયા, અને ગુરુ પત્નીએ છે સુદામા અને કૃષ્ણને લાકડા લેવા માટે મોકલ્યા. પેલા આશ્રમ શાળાઓ હતી ને એમાં વિદ્યાર્થીઓને કામ પોતાની જાતે કરવાના હતા, અને ઈ વખતે ગુરુ પત્નીએ બે મિત્રોને ચણ્યા આપ્યા હતા ડાળિયા, અને સુદામા મોટો હતો એટલે કીધું હતું સુદામા ચણ્યા તું રાખજે, પણ જોજે હા એકલો ના ખાતો નહીતર દારિદ્ર આવશે. અને પછી જંગલમાં ગયા, એક મોટું ફૂંકું થળ હતું, બે વાત વધ્યા અને કાપ્યું. એ કાપતા કાપતા જે આકાશમાં નજર કરીને ત્યાં બ્રહ્માંડમાં ઈ વાદળીઓ છે ને અવળી હવળી આંટા દેવા માંડી, અને સાકળા ભાગી મોર ગંડળ ગગન નિરખી ગેકી આમણ રાત કાળી કઠણ માજમ પીયું ટોકે બાપિયા સુણી ભણકા ને કંદ સોદણ નમી ધરપન નરમણી આસાટ ગમગમ ધરા ધમધમ વરડ ચમચમ વીજળી ગડડીએ સજડ આભા વલકલ મંદ પ્રલા મલકતી દીપતી ખડખડ હસી નવડા શ્યામ ઘૂંઘટ સુપતી અબડા આકેલી કરત કેલી વ્યોમ વેલી લડબડી અને આસાટ ગમગમ ધરા ધમધમ વરડ ચમચમ વીજળી. યહાડા શરૂ થઈ ગયું મેવલીઓ, અને બારે મેઘિયા ખાંગા થઈ ગયા, પણ બે મિત્રો છે અલગ અલગ ઝાડ ઉપર ચડી ગયા. એમાં જે ચણા હતા એ સુદામા પાસે રહી ગયા, અને બ્રાહ્મણ ભૂખાડવો હોય ભૂખ જીરવાની નહીં, કૃષ્ણને એકલા મૂકીને બે ત્રણ મુઠી છે ને દાળિયા ખાઈ ગયો સુદામા. ગુરુ આશ્રમે આવ્યા, પ્રસંગ ટૂંકમાં રજૂ કરું, ગોરાણીને વઢ્યા અને ગોતવા નીકળ્યા, બેને ઝાડ ઉપરથી ઉતાર્યા, પણ કૃષ્ણે નીચે ઉતરીને સુદામાને એટલું જ કીધું હતું ભલામણો ભૂખ્યો ના રહી ગયો કયો ને ભૂખ ના જીરવાણી ને દારિદ્ર આવશે હો. ઈ ભણવાનું પૂરું થયું અને ઘરે ગયા. કૃષ્ણ દ્વારકા ગયો અને સુદામો પોરબંદર. લગ્ન કર્યા પણ ગરીબાઈ આટો લઈ ગયો, ઈ ચિત્રે હાલ થઈ ગયો, ખાવાના વાદા થઈ ગયા, છોકરા છે ને ઈ ભૂખે ટડબડે છે. એક દિવસ ગોરાણી પાસે દૂધ માંગ્યું, માં દૂધ ખાવું છે. ગોરાણી મૂછાણા કા દીકરાને દૂધ ક્યાંથી આપું, ઘઉંનો લોટ પલાળી નાખ્યો, પણ છોકરે એક ઘૂંટો ભરી ઠૂઠું કરી ફેંકી દીધું, ગાતો દૂધ નથી. ગોરાણીથી ના રહેવાનું સુદામાને કીધું તમારો મિત્ર તો હોનાની દ્વારકાનો રાજા થઈને બેઠો છે, એની પાસે જાઓ. પણ સુદામાએ કીધું હું અજાચક બ્રાહ્મણ છું, મારે કોઈની પાસે ન માગવું એવું વ્રત છે. પણ ભલામણ ભાઈબંધ એને કહેવાય, જાઓ વગર માગે જે સમજી જાય ને આપે ને એને દોસ્તાર કહેવાય. પણ સુદામાએ કીધું કે હું મોટો છું, મિત્ર માટે કંઈક તો લઈ જવું પડે ને. ઉસી પાસીના કરીને તાંડુલ લીધા, એ પોટલી બગલમાં દબાવીને સુદામો જ્યારે દ્વારકાની વાટે હાલે ને મારો કવિ કાગ લખતો હોય અને સુદામા જી હાલ્યા રે હે દ્વારકાની જોન વાટે રે હે દર્શન દીના અદનાથ ના રે. દેખાવ કેવો હતો, માથે નહીં મોરિયો ને અંગે નહીં અંગર ધૂરે એની કંચુકી ઝીણા ઝીણા જોન કાણા રે એ દર્શન દીના એ તો નાથ ના રે. દ્વારકા પાછળ તો સોનાની દ્વારકા હતી, વારપાલોને ગગડ્યા ગુ કૃષ્ણનો મિત્ર છું સખા છું, પણ સૈનિકો છે ને આંસી ઉડાડે છે ઠેકડી કરે છે, કાવો ચિત્રે હાલ કૃષ્ણનો મિત્ર હોય.
ત્રણ દિવસ રખડ્યો ભૂખ્યો ન તરસ્યો, પગમાં કાંટા વાગેલા, લોહીના ટસિયા ફૂટી ગયેલા, અને ભૂખ્યો હોય બ્રાહ્મણ બેભાન થઈને પડવાની તૈયારી હતી, ત્યાં એક ચોકીદારે પકડી લીધો, દયા આવી અને વિચાર્યું કદાચ હોય ખરો કૃષ્ણનો મિત્ર, અને જઈને કૃષ્ણને કીધું કે પોરબંદરથી બ્રાહ્મણ આવ્યો છે સુદામણ, તમારો મિત્ર હોવાનો દાવો કરે છે, ગરીબ ચિત્રે હાલશે, અન નામ રે સુણીને વાલો દોડગીર ધારી રે, અન પછી સુદામણ કૃષ્ણએ લીધા જોને તેડી રે, એ યા હુણાયા એના આંખ મારે જી, પછી તો કૃષ્ણ રોવે છે, સુદામાએ રોવે છે, પ્રસંગની ટૂંકમાં યાદી કરો કારણ કે લાંબુ લઈ લઉં, છેલ્લે વિદાયનો પ્રસંગ આવ્યો, વચ્ચે ઘણો લાંબો પ્રસંગ છે, પણ જ્યારે વિદાયનો પ્રસંગ આવ્યો ત્યારે જે હોનાના દાગીના જે કપડા હતા, ઘરેણા હતા, ઈ પણ ઉતારી લીધા, સુદામાને એમ થયું ભલામણ આટલું નતું દેવા દે, પણ જ્યાં કપડા ઉતાર્યા તાતુની પોટલી પડી ગઈ ને, ઈ કૃષ્ણ જોઈ ગયા ને છોડી, એક મુઠ્ઠી બે મુઠ્ઠી ને ક્યાં ત્રીજી મુઠ્ઠી મોઢામાં ઓરવા જાય ને ત્યાં રૂકમણી હાથ પકડી લીધો, ભગવાન આવો હવે બસ, અક્રૂરજીએ કીધું ભલા માણસ તારી પાસે સોના ચાંદીનું તાણ હતી, ત્યારે કૃષ્ણે કીધું એ અજાચક બ્રાહ્મણને જો માગતા શરમ આવતી હોય તો મને આપતા પણ શરમ આવે છે, એને આપવાનું હતું મેં આપી દીધું છે, અને છેલ્લે વિદાયનો પ્રસંગ આવ્યો એટલે પગે ચાલી, એને ઘોડા કે રથ ઉપર ના લીધો, પગે હલ્યો, કોઈએ કીધું ભલા માણસ તારે ક્યારે હાથી ઘોડાની કમી છે, ત્યારે કૃષ્ણે કીધું મારો ઈ મિત્ર, આ મિત્રાને કહેવાય એટલો પવિત્ર છે, એના પગલા જ્યાં જ્યાં પડશે ને ભૂમિ પવિત્ર થઈ જશે, એટલા માટે હું એને પગે હલાવું છું, બરાબર એટલા માટે પગે હલાવું છું, એવી મિત્રતા હતીલા એને મિત્રતા કહેવાય, અને છેલ્લે કાગ કે ઘણા દિવસે વિદાય લીધી વિપરે રે, એને મોરારી એ પાસે કાઈ નવ માગ્યો રે, એ ધન ધન એની એ ધારણા રે, મિત્રો પ્રસંગ તો ઘણો લાંબો હતો પણ મિત્રો ઘણા છે એટલે ટૂંકમાં જેટલો બને એટલો ટૂંકમાં રજૂ કર્યો છે, આગળ આમ તો મિત્રાજને રજૂ કરવાના હતા પણ થોડીક ફરમાઈશ એવી આવી કે વિરેનભાઈ પ્રજાપતિને જાવું છે, ઉતાવળ છે, તો વિરેનભાઈને વિનંતી કરીએ આવો બે વાણીનો લાભ આપો, જોરદાર તાળીથી વધાવી લઈએ.